હવે આપણે ચેપ્ટરની વાત કરીએ નેક્સ્ટ વનમાં પહેલું એક ચેપ્ટર આવશે લોગેરિધમ એટલે કે લઘુ ગુણક આ પહેલું ચેપ્ટર બરાબર ચેપ્ટર નંબર 2 આવશે જો તમને ચેપ્ટર ને જો એક વસ્તુ યાદ રાખજો આપણે એમનો ચોપડી બોપડી કરવાની નહીં ચોપડી તમે નહીં લેવાનું તો ચાલશે ખાલી આપણે નોટ વાંચી લેશો તો બહુ છે બરાબર બીજું આવશે ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રિક્સ બરાબર એને કહેવાય છે નિશ્ચાયક અને શ્રેણી બરાબર ત્રીજું ચેપ્ટર જે છે એ છે વેક્ટર એલ્જેબ્રા એટલે કે સદિશ બીજગણિત બરાબર અને એક ચેપ્ટર જે છે એ છે એરિયા એન્ડ વોલ્યુમ એટલે કે ક્ષેત્રફળ અને ડિટર્મિનન્ટ એન્ડ મેટ્રિક્સ ડિટર્મિનન્ટને ગુજરાતીમાં કહેવાય નિશ્ચાયક અને મેટ્રિક્સને કહેવાય શ્રેણિક બરાબર આ બે અલગ અલગ ટોપિક છે ઓકે તો આજે આપણે સૌથી પહેલો ટોપિક ચાલુ કરીશું ડિટર્મિનન્ટ જો સ્ટુડન્ટ સમજી લેજો આ 70 માર્કના પેપરની અંદર 14 થી 15 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી આવે છે હું તમને માર્ક બી કહી દઈશ બરાબર મિનિમમ 14 થી 15 માર્કનું આ ચેપ્ટરમાંથી આવશે આખો એક એક કે બે પ્રશ્ન આના આવશે અને આખા મેથ્સનું સૌથી ઈઝીમાં ઈઝી ચેપ્ટર છે બરાબર તો આપણે છે ને તે બધાને દાખલા તો આવડે પણ કોઈને બેઝિક નહીં ખબર હોય આપણે બેઝિકથી ચાલુ કરીએ કે પહેલા તો નિશ્ચાયક એટલે શું બધા ગુજરાતી મીડિયમ છો બરાબર નિશ્ચાયક એટલે શું ડિટેલ વોટ ઇઝ ડિટર્મિનન્ટ હું બંનેમાં સમજાવીશ નિશ્ચાયકનો મતલબ શું હું તમને પહેલા સિમ્પલ એક તો કોઈ પણ સંખ્યાને કોઈ પણ સંખ્યાને હર અને સ્તંભમાં ગોઠવતા મળતી ચોરસ મળતી રચનાને શું કહે છે નિશ્ચાયક કહે છે બરાબર છે શું કોઈ પણ સંખ્યાને હર અને સ્તંભમાં ગોઠવતા મળતી રચનાને શું કહે છે નિશ્ચાયક કહે છે કોઈ પણ સંખ્યા સંખ્યા કઈ કઈ આવે પહેલી આવે એન બરાબર નેચરલ નંબર બરાબર એટલે તમને હું સિમ્પલ વસ્તુ કહું કે એન એટલે તમારી બધી ધન સંખ્યા જીરો નહીં બરાબર એન પછી આર વાસ્તવિક સંખ્યા એમાં કઈ કઈ આવે ઋણ અને ધન બરાબર પછી આવે તમારી ઝેડ પછી આવે તમારી ક્યુ ઝેડ એટલે તમારી પૂર્ણાંક સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં માઇનસ માઇનસ ઝીરો પ્લસ બધી સંખ્યા અને ક્યુ એટલે તમારી અપૂર્ણાંક સંખ્યા એટલે એની અંદર તમારી પીના છેદમાં ક્યુ વાળી બધી સંખ્યા આવે એકના છેદમાં બે વર્ગમૂળમાં ત્રણ વર્ગમૂળમાં પાંચ બેના છેદમાં ત્રણ બધી સંખ્યાની અંદર આવે આમાંથી તમે કોઈ પણ સંખ્યાને કોઈ બી સંખ્યા લો એને તમે હારમાં ગોઠવો અને સ્તંભમાં હવે હું તમને બતાવું સમજો હર એટલે આડી લીટી આ આર આડું આડું લખાય હું બધું લખવાનું છું અને સ્તંભ એટલે ઊભું લખું
આ યાદ રાખો બરાબર છે આ ખાલી સમજવા માટે છે બરાબર નિશ્ચયકને આ રીતે દર્શાવાય છે અને આ રીતે બરાબર આ બે લીટીની વચ્ચે આપણે સંખ્યા લખવાની છે બરાબર વડે દર્શાવાય છે હવે જોજો A1, B1, C1, A2, B2, C2, A3, B3 અને C3 દેખાય છે આમાં જે આરું લખ્યું છે ને આ એક આ બે અને આ ત્રણ આરું લખ્યું છે એને રો કહેવાય એટલે કે હળ બરાબર છે અને જે ઊભું છે એને શું કહેવાય કોલમ એટલે કે સ્તંભ બરાબર અને શું કહેવાશે આરો હોય તેને શું કહેવાય હળ અને ઊભું હોય તેને શું કહેવાય સ્તંભ કહેવાય શું કહેવાય સમજમાં આવશે બરાબર એટલે આને હળ કહેવાય અને આને શું કહેવાય સ્તંભ કહેવાય બરાબર છે તો સમજી લો ફરી એકવાર નિશ્ચયક કોને કહેવાય કોઈ પણ સંખ્યાને હળ અને સ્તંભમાં ગોઠવતા મળતી રચનાને શું કહેવામાં આવે છે જો આને હળ અને સ્તંભમાં લખ્યું છે બરાબર છે તો આ જે આખી રચના બની અને શું કહેવાય છે નિશ્ચયક શું કહેવાય છે એમાં હળ એટલે કેવું લખવાનું આપણે આડું સ્તંભ એટલે કેવું લખવાનું ઊભું બરાબર તો આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે સમજમાં આવે છે બીજી એક વસ્તુ જોઈએ છે આપણે એ તમારી જોજો કે નિશ્ચયકના પ્રકાર શું નિશ્ચયકના પ્રકાર તો નિશ્ચયકના કેટલા પ્રકાર છે બે નિશ્ચયકના બે પ્રકાર છે કેટલા પ્રકાર છે બે એક પહેલો પ્રકાર છે એ છે દ્વિહળ નિશ્ચયક અને બીજો જે છે એ છે ત્રિહળ નિશ્ચયક કયા પ્રકાર છે આ બધું બેઝિક છે હજુ મેં દાખલા ચાલુ જ નથી કર્યા નિશ્ચયકના બે પ્રકાર છે એક કયો દ્વિહળ અને બીજો કયો ત્રિહળ અને ઇંગ્લિશમાં કહેવાય સેકન્ડ ઓર્ડર અને ત્રિહળને કહેવાય થર્ડ ઓર્ડર ઇંગ્લિશમાં દ્વિહળને કહેવાય સેકન્ડ ઓર્ડર અને ત્રિહળને કહેવાય થર્ડ ઓર્ડર તો હવે આને આનો મતલબ શું દ્વિહળનો મતલબ શું ત્રિહળનો મતલબ શું તમને કોઈ બી વસ્તુ એવું કહી દે કે ભાઈ દાખલા તરીકે હું એવું કહું કે આ પેન છે બરાબર બધાને ખબર છે આ પેન છે પણ કોઈને એવું ના ખબર કે પેનનો ઉપયોગ હું તો કંઈ કામનું ખરું એટલા માટે તમને સૌથી પહેલા પહેલી વસ્તુ નામ ખબર છે તમને કોઈ પૂછે કે ભાઈ નિશ્ચય વિટામિન એમના ટાઈપ શું તો તમને ખબર છે કે ભાઈ કેટલા ટાઈપ છે બે કયા કયા દ્વિહળ અને ત્રિહળ તો બંનેનું કામ શું બંનેનો ઉપયોગ શું એ કોઈને ખબર નથી તો એ ઉપયોગ હું તમને હમણાં બતાવું છું જોજો એમાં એ કોને કહેવાય તે હું સમજાવું છું દ્વિહળ એટલે શું જે નિશ્ચયકમાં બે હળ અને બે સ્તંભ હોય તેને કયો નિશ્ચયક કહેવાય દ્વિહળ નિશ્ચયક કહે છે સમજમાં આવે છે દ્વિહળ નિશ્ચયક એટલે જુઓ આ રીતનો A1, B1, A2 અને B2 જેની અંદર જુઓ એક હળ જો આઈડિયા એક અને આઈડિયા બીજી બે જ હળ છે અને જુઓ એક અને બે આ બે સ્તંભ છે દેખાય છે આ રો અને આ કોલમ સમજમાં આવે છે કેટલી હાલ છે આવા આ એક અને આ બે અને સ્તંભ કેટલા છે એક અને બે એટલે જેમાં બે હાલ અને બે સ્તંભ હોય તો એને કોઈ નિશ્ચય કહેવાય દ્વિહાલ કોઈ નિશ્ચય કહેવાય અને જેમાં હવે તમે જ મને કહેશો ત્રિહાલ એટલે ત્રણ હાલ અને ત્રણ સ્તંભ હોય જેમાં ત્રણ હાલ અને ત્રણ સ્તંભ હોય તેને ત્રિહળ નિશ્ચયક કહે છે હવે આનું ઉદાહરણ બતાવું તો શું આવશે A1 B1 C1 A2 B2 C2 A3 B3 અને C3 થઈ ગયું તો જુઓ હવે આમાં એક બે અને ત્રણ કેટલી હાર થઈ ત્રણ એક બે અને ત્રણ કેટલા સ્તંભ થયા ત્રણ બરાબર છે ઇંગ્લિશ વાળા સમજી લેજો The determinant having two row and two columns is known as second order determinant. The determinant having two row and two columns. જે નિશ્ચયકમાં બે હાર અને બે સ્તંભ હોય તેને કયો નિશ્ચયક કહેવાય દ્વિહળ.
डिटर्मिनेंट हैविंग थ्री रो एंड थ्री कॉलम जे निश्चायक માં બે હળ અને બે સ્તંભ હોય તો એને કયો નિશ્ચાયક કહેવાય દ્વિહળ દ્વિહળનું ઉદાહરણ આપ્યું ત્રિહળનું ઉદાહરણ આપ્યું બરાબર છે દ્વિહળ નિશ્ચાયકને દ્વિહળ નિશ્ચાયકમાં જોઈ લો બે હળ અને બે સ્તંભ છે ત્રિહળ નિશ્ચાયકમાં ત્રણ હળ અને ત્રણ સ્તંભ છે તો આ એક તમારો બેઝિક થાય છે હવે સમજો કે આના પછી આપણે બે ટોપિક ભણવાના છે ડિટર્મિનન્ટમાં બે ટોપિક છે એક દ્વિહળનું અલગ અને એક ત્રિહળનું તમારી બુકમાં છે ને બધું ભેગું છે બધાને મેં સઘરું કેમ લાગે છે કારણ કે છે ને બધા દાખલા મિક્સ હોય છે કયા દાખલામાં કઈ રીત કરવી એ ખબર પડતી નથી તો હું તમને છે ને એક ટ્રીક બતાવીશ એ ટ્રીક કોઈ ચોપડીમાં નથી કોઈ જગ્યાએ તમને મળે નહીં હું તમને દરેકની હિન્ટ લખાવીશ કે આ વસ્તુ આવે ને તારે જ આ દાખલા કરવાના બાકી નહીં કરવાના આ રીત નહીં કરવાની દરેક રીતને ઓળખતું એક હિન્ટ લખાવીશ અને એની મેથડ લખાવીશ દરેકમાં એ તમને કોઈ જગ્યાએ મળે નહીં બરાબર છે એટલે આટલો પહેલાં તમે લખી લો પછી આપણે આવો બે ટોપિક છે એક દ્વિહળ અને એક ત્રિહળ પહેલા બધું દ્વિહળનું ભણીશું પછી બધું ત્રિહળનું ભણીશું એટલે આપણો નિશ્ચય ટોપિક પૂરો થઈ જશે પછી બીજો ટોપિક આવશે આપણો શ્રેણિક છે બરાબર છે તો આટલામાં સમજ પડી ગઈ નિશ્ચય કોને કહેવાય એનું ડેફિનેશન શું છે બરાબર એને આપણે એને શેના વડે દર્શાવવાની ખબર પડી ગઈ હવે શ્રેણિક છે ને આવું આવશે આ રીતે આને શ્રેણિક કહેવાશે બરાબર છે એટલે આપણે ચોપડી પ્રમાણે જેવું તમને બધું બેઝિક પહેલા ચલાવી પછી આપણે ભણીશું આ નિશ્ચયના પ્રકાર તમને છે ને બે માર્કની અંદર એક માર્કની અંદર થિયરીનો પૂછી હતા કે ભાઈ દ્વિહળ નિશ્ચયકની વ્યાખ્યા લખો ત્રિહળ નિશ્ચયકની વ્યાખ્યા લખો તમને નિશ્ચયકની વ્યાખ્યા પૂછી શકે નિશ્ચયકને શેના વડે દર્શાવાય એવું પૂછી શકે બરાબર છે પછી આવું આપી દે એવું કહે છે આમાં કેટલી હળ ને કેટલા સ્તંભ છે તો આ બધું એક એક માર્કમાં પૂછી શકાય છે બરાબર તો આટલી વસ્તુ લખી દો પછી એના પછી આપણે બીજું ચાલુ કરીએ બરાબર છે